નમસ્કાર મિત્રો, શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપના માટે ખુશીની વાત એ છે કે આપ બોલો અને મોબાઈલમાં ગુજરાતી બોલો તો ગુજરાતી, હિન્દી બોલો તો હિન્દી, કોઈ પણ ભાષા ભારતની કે વિશ્વની બોલો, તમને બોલતા આવડવી જરૂરી છે. તો આ ભાષા ઓટોમેટિક તમે જે બોલો છો તે સ્પીડમાં સરસ રીતે વોટ્સઅપ મેસેજ, ફેસબુક મેસેજ દરેકની અંદર આપ લખી શકો છો. તો થઈને વાત સરળ, આવીને મજા. આવો મિત્રો, આના માટે આપણે પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપના મોબાઈલમાં પ્લેસ્ટોર હશે, પ્લેસ્ટોરને ખોલો. પ્લેસ્ટોરની અંદર જઈને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપ ત્યાં ગૂગલ ઇન્ડિક કીબોર્ડ, જે અહીંયા ગૂગલ ઇન્ડિક કીબોર્ડ છે એ ડાઉનલોડ કરવાનું રહેશે. સૌ પ્રથમ તે તમે ડાઉનલોડ કરો. મારે ઓટોમેટિકલી ડાઉનલોડ છે, આપ તે ડાઉનલોડ કરી લો. આ ડાઉનલોડ થઈ જાય પછી તમારે એમની અંદર અહીંયા સિલેક્ટ ઇનપુટ લેંગ્વેજ, એમાંથી નીચે જઈને તમારે લેંગ્વેજ છે એ સિસ્ટમમાં યુઝ કરવાનું છે, એટલે એને આ રીતે લીલું ટપકું કરી નાખવાનું. ત્યારબાદ હેન્ડ રાઇટિંગ એ લખવું હોય તો પણ એમાં થઈ શકે છે, ડિક્શનરીનો યુઝ કરવો હોય તો એને પણ તમે આવી રીતે સિંક્રોનાઇઝ કરી નાખો. અને ત્યારબાદ અધર કોઈ પણ અપડેટ પાસા હોય તો તે પણ આપ લખી શકો છો. હવે આની બહાર આવીને આપ સેટિંગમાં જાઓ. સેટિંગમાં જઈને ત્યાં આપ જોઈ શકો છો લેંગ્વેજ, અહીંયા જોઈએ લેંગ્વેજ ઇનપુટ જે છે તેના ઉપર ક્લિક કરો. અને ત્યાં મેથડ છે ઇનપુટ લેંગ્વેજની, એ ત્યાં તમે જે આ લેંગ્વેજ છે એ લેંગ્વેજને પસંદ કરવાની છે. એટલે તમે એમાંથી ગૂગલ જે તમે ડાઉનલોડ કરી છે હિન્દી તે પસંદ કરો. અને ત્યારબાદ અહીંયા ગૂગલ ઇન્ડિક કીબોર્ડ છે તેને તમે આ રીતે સિલેક્ટ કરી લો. અને ત્યાર પછી તમે કોઈ પણ વોટ્સઅપ કે અન્ય મેસેજ માટે ઓપન કરો અને એમની અંદર લખવા માટે જુઓ તો ત્યાં ગૂગલ ઇન્ડિક ભાષા ખુલેલી તમને જોવા મળશે. અહીંયા ગુજરાતી પણ આપ લખી શકશો, ગુજરાતી ટાઈપ કરીને પણ લખી શકો અને ઇંગ્લિશમાં પણ લખી શકો. ત્યારબાદ અહીંયા તમને માઇક જેવી સિસ્ટમ દેખાતી હશે, એ માઇક ઉપર ક્લિક કરવાથી આ રીતે માઇક આવશે. અહીંયા સેટિંગનો ઓપ્શન છે, સેટિંગમાં જઈ અને લેંગ્વેજ તમારે પસંદ કરવાની છે. આ લેંગ્વેજ જે તમે પસંદ કરશો તે લેંગ્વેજ આપ જોઈ શકો છો. અહીંયા લેંગ્વેજ અત્યારે ઇંગ્લિશ પસંદ છે, એને હું કાઢી નાખું છું. ત્યારબાદ જે ઇંગ્લિશમાં જેમાં તમે બોલીને લખવા માંગતા હોય તે ભાષા, જો હિન્દી પસંદ કરશો તો હિન્દી આવશે અને અંગ્રેજી પસંદ કરશો તો અંગ્રેજી આવશે. હું હિન્દી પણ પસંદ કરું છું, ત્યારબાદ પાછો ગુજરાતી પસંદ કરીને પણ જોઈશ અને ગુજરાતી પણ પસંદ કરી શકો છો. તો અહીંયા એને સેવ આપી દેવાનું અને ત્યારબાદ તમારે વોઇસ ટાઈપિંગ માટે અહીંયા ફરી વખત આ જે છે એ ગૂગલ મેસેજ છે અને અહીંયા છે એ બોલવા માટેનો મેસેજ છે. તો આ બોલવા માટે પહેલા અહીંયા લીલું ટપકું થવું જરૂરી છે, ત્યારબાદ જ મેસેજ ટાઈપ થશે. કૈસે હૈ દોસ્ત, આપ જો કુછ બોલેંગે વો અપને વોટ્સએપ મે ટાઈપ કર સકેંગે. આપકો જ્યાદા વિડીયોઝ દેખને કી જરૂરત હો તો હમારી વેબસાઇટ www.baldevpuri.com પર જાકર
आप देख सकते हैं, वहां पे हमारे बच्चे के लिए स्टैंडर्ड 1 से 12 तक का मटेरियल मुफ्त में वहां पे दिया गया है। आप अपनी जरूरत मुजब आप डाउनलोड कर सकते हैं। मित्रों हिंदी में डाउनलोड करू बहुत सरल से, अने आप जितनी स्पीडे बोलो इतनी स्पीडे लखाई से અહીં આપણે મેસેજને મોકલી શકીએ છીએ અને અહીંથી લઈ પણ શકીએ છીએ। આ જ વાતને ફરી વખત આપણે ગુજરાતીમાં લખવી છે તો એ લેંગ્વેજ સેટિંગમાં જવાનું અને હિન્દીને ઇનેબલ કરી દેવાનું। આપણે જે હિન્દી હતું એ હિન્દી કાઢી નાખ્યું છે, ગુજરાતી છે જ એમાં, બરાબર આ ગુજરાતી છે એને આપણે સેવ કરી લેશું અને પછી મેસેજ ફરી ટાઈપ કરવાનો પ્રયત્ન કરશું। તો અહીંયા ફરી વખત ટિક કરશું માઇક પર। નમસ્કાર મિત્રો, કેમ છો, મજામાં? આપ શિક્ષણની કોઈ પણ માહિતી મેળવવા માટે શિક્ષણના પ્રેરણા પુષ્પો વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો। જોયું મિત્ર, હા આપ બોલો ને ગુજરાતી ટાઈપ થાય જરૂર છે, માત્ર શબ્દો તમારો જે છે એ વ્યવસ્થિત હોવો જોઈએ અને ગૂગલ સમજી શકે। ક્યારેક આવું બને તો એને આપ અહીંથી એડિટ પણ કરી શકો છો। આ રીતે આપ બોલો અને ગુજરાતીમાં લખાય એવું બની શકે। વિડીયો ગમ્યો હોય તો જરૂર તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરી અને ત્યાં આપ સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરજો અને બિરદાવવાનો પ્રયત્ન કરજો। અમારો આનંદ વધશે અને આપને વિવિધ ઘણી બધી આવી ભાષાઓના અને ટિપ્સના વિડીયો મળતા રહેશે। આપ સર્વે મિત્રોએ વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।